વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પંડિત દીનદયાળ હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહોંચી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીને જોતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા છે અને હાલ પહોંચી ચૂક્યા છે. મીરા પરિવાર ભાજપ પરિવાર જે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે તેના અંતર્ગત તેઓ ત્યાં આવી પહોંચ્યા છે. મીરા પરિવાર ભાજપ પરિવારનો પ્રારંભ અમિત શાહે કરાવ્યો હતો. અમિત શાહ પોતાના નિવાસસ્થાને ધ્વજારોહણ કરી અને આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારબાદ હાલ તેઓ પંડિત દીનદયાળ હોલ ખાતે પહોંચી ચૂક્યા છે. અમિત શાહ અને સીએમ વિજય રૂપાણી હાલ પંડિત દીનદયાળ હોલ ખાતે પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત છે. લોકસભા ચૂંટણીની જીત માટે ભાજપ કમર કસી અને કાર્ય કરવાનું શરૂ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત જેમ 2014માં પણ 26 બેઠકો પર જીત મેળવી હતી ત્યારે આ વખતે પણ ક્યાંક ને ક્યાંક ભાજપ 26-26 બેઠક માટે તૈયારી કરતી હોય તેવું ચોક્કસપણે કહી શકાય. અમિત શાહ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. મેરા પરિવાર ભાજપ પરિવારનો પ્રારંભ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જીતુ વાઘાણી પણ ત્યાં ઉપસ્થિત છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે. તો પંડિત દીનદયાળ હોલ ખાતે તેઓ ભાજપનો ભગવો લહેરાવશે. વાત કરીએ કાર્યક્રમનો પ્રારંભ પોતાના નિવાસસ્થાનેથી જ અમિત શાહે કરાવ્યો હતો. હાલ પંડિત દીનદયાળ હોલ ખાતે પહોંચી ચૂક્યા છે. વાત કરીએ મેરા પરિવાર ભાજપ પરિવારમાં ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓના ઘરની બહાર આ પ્રકારે ભાજપનો ભગવો લહેરાવવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય જનતાના ઘરની બહાર પણ ભાજપનો ભગવો લહેરાવવામાં આવશે અને ત્યારબાદ તેના કાઉન્ટથી બીજેપી તારણ કાઢશે કે તેમને કેટલા મત મળી શકે છે. અમિત શાહ હાલ પહોંચી ચૂક્યા છે. તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કાર્યક્રમની કરવામાં આવી રહી છે. તો વાત કરીએ તમામ દિગ્ગજ નેતાઓ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ હાલ પંડિત દીનદયાળ હોલ ખાતે ઉપસ્થિત છે અને ટૂંક જ સમયમાં આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવશે. મેરા પરિવાર ભાજપ પરિવાર કાર્યક્રમનું જે શરૂઆત કરવામાં આવી છે, સૌ પ્રથમ અમિત શાહે પોતાના નિવાસસ્થાનેથી તેની શરૂઆત કરી છે અને આવનારા દિવસોમાં તમામ ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ આ ઉપરાંત સામાન્ય જનતાઓના ઘરની બહાર પણ ભાજપનો ભગવો લહેરાવવામાં આવશે. તેના પરથી તેઓ જાણી શકશે કે ભાજપને આવનારી લોકસભા 2019ની ચૂંટણીમાં કેટલા મત મળી શકે છે તેના ઉપરથી તેઓ અનુમાન લગાવી શકશે. ઉલ્લેખનીય છે કે જે રીતે 2014માં ભાજપે 26-26 બેઠક પર જીત મેળવી હતી ત્યારે વધુ એક વખત તેઓ 26 બેઠક માટે કમર કસી રહ્યા હોય તે પ્રકારનો મામલો સામે આવ્યો છે. એક નવું જ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા નવું કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. મેરા પરિવાર ભાજપ પરિવાર કરી અને આ કેમ્પેન શરૂ કરવામાં આવી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું સંબોધન સામે આવી રહ્યું છે. ત્યારે સમગ્ર દેશનો મેરા પરિવાર ભાજપા પરિવાર નો કાર્યક્રમ ગુજરાત માંથી લોન્ચ થતો હોય ત્યારે આપણે કેવો જયઘોષ કરવો જોઈએ. સમગ્ર ભારત દેશની પ્રજાજન કાર્યકર્તાઓ અને નરેન્દ્રભાઈને પણ ગૌરવ થાય કે ગુજરાતીઓ અમિતભાઈ શાહના લોન્ચિંગના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ ભેગા થયા છે. એવો બે હાથ ઊંચા કરીને જયઘોષ કરીએ અને આપણે બધા જ કાર્યકર્તાઓ ગૌરવશાળી છીએ કે આપણી વચ્ચે રાષ્ટ્રીય અધ્યક્ષ છે ત્યારે મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે. એવો જયઘોષ કરીએ કે અહીંયા નહીં બેઠેલા કાર્યકર્તાઓને પણ એનો અવાજ પહોંચે. ભારત માતા કે જય, ભારત માતા કે જય, વંદે માતરમ.
મિત્રો, આપણી વચ્ચે આપણા અમિતભાઈ, આપણું ગૌરવ, સમગ્ર રાષ્ટ્રનો કાર્યક્રમ, મેરા પરિવાર ભાજપા પરિવાર, મારું ઘર ભાજપનું ઘર, એના લોન્ચિંગનો કાર્યક્રમ જ્યારે ગરવી ગુજરાતની પવિત્ર ધરતી, ગાંધીજી અને સરદાર સાહેબની ધરતી અને હવે નરેન્દ્રભાઈ અને અમિતભાઈની ધરતી ઉપરથી તે કાર્યક્રમનું લોન્ચિંગ કરવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના ભારતભરના કાર્યકર્તાઓને એક દિશા અને માર્ગદર્શન આપી રહ્યા છે એવા કુશળ સંગઠક, વિશ્રામ નહીં પણ સતત પરિશ્રમ એમનામાંથી આપણે સૌ જોઈએ છીએ, શીખીએ છીએ અને કરીએ છીએ એવા લાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ, આપણા લાડીલા રાજ્યના પ્રતિષ્ઠિત ગુજરાતના પ્રણેતા આદરણીય વિજયભાઈ રૂપાણી, વર્ષોથી જેમની જોડે આપણે બધાએ કામ કર્યું છે, માર્ગદર્શન મળ્યું છે આપણે બધા, અને એ પણ આપણને નામથી ઓળખે છે, આપણા ચુનાવ પ્રભારી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણી ઓમજી માથુરજી, આપણા લાડીલા નાયબ મુખ્યમંત્રી આદરણી નીતિનભાઈ, સન્માનની સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આદરણીય અમિતભાઈનું, સમગ્ર નેતૃત્વનું, રાષ્ટ્રીય નેતૃત્વનો હું આભાર માનું છું કે ગુજરાતને મિત્રો આ કાર્યક્રમ મેરા પરિવાર ભાજપા પરિવારના કાર્યક્રમનો લોન્ચિંગનો મોકો ગુજરાતને આપ્યો છે. ફરી એકવાર મોદી સરકાર નો નારો આવે, જનજનનો નારો બન્યો છે. ગુજરાતનો આપણા સપૂત એવા નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશનું નેતૃત્વ કરતા હોય ત્યારે પતકા અંતિમ લક્ષ્ય નહીં હૈ સિંહાસન ચડતે જાના, પતકા અંતિમ લક્ષ્ય હૈ આગે હી બઢતે જાના. આ સૂત્રને સાચમાં જેમણે સાર્થક કર્યું છે, અમિતભાઈનો પરિશ્રમ અને એમના પ્રવાસો જોઈએ ને તો આપણા આમ આમ ભવરા ચડી જાય, એટલી મહેનત એટલો પરિશ્રમ સમગ્ર ભારત વર્ષની અંદર કાર્યકર્તાઓને અને રાજ્ય સરકાર આપણી અહીંયા ગુજરાતના કાર્યકર્તાઓ, કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈની એમના કાર્યકર્તાઓને કેન્દ્ર સરકારની પ્રજાકીય યોજનાઓ પહોંચાડવા માટે, એક જનજનમાં વિશ્વાસ ઉભો કરવા માટે જે પ્રકારે અથાક પરિશ્રમ કરી રહ્યા છે, આજે અમિતભાઈએ મિત્રો પોતાના ઘરે આપણો ભારતીય જનતા પાર્ટીનો ગૌરવવંતો ધ્વજ, આપણો વિચાર, અંત્યોદયની વાત, ગઈકાલે પંડિત દીનદયાળજીની સમર્પણ દિવસની આપણે સૌએ સુપેરે ભાવ સાથે ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ આપીને 8 દિવસ સુધી કે મિત્રો આપણે સમર્પણ દિવસ ઉજવવાના છે. 11 લોકોથી શરૂ થયેલી પાર્ટી મને આજે ગુજરાતની ધરતી ઉપરથી કહેતા આનંદ થાય છે, 11 કરોડની અમિતભાઈના નેતૃત્વમાં બની છે સાહેબ. કેવી સ્થિતિ પહેલા હશે, કેવી સ્થિતિ આજે બનાવી છે, આપણા પૂર્વજોનો પરિશ્રમ, એમની મહેનત, એમણે કરેલો વિચાર મિત્રો જનજન સુધી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પહોંચ્યો છે. ત્યારે આજથી અમિતભાઈ શાહ અહીંથી પ્રારંભ કરાવે છે ઘરે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ. મિત્રો આપણે કાયમ કહેતા હોઈએ છીએ, એક માં આપણી જનેતા, બીજી માં આપણી માતૃભૂમિ અને ત્રીજી માં ભાજપના કાર્યકર્તાઓ માટે, એટલે આપણી ભારતીય જનતા પાર્ટી, જેમાં આપણે માન સન્માન બધું જ આપ્યું છે, ત્યારે પ્રામાણિકતાથી નિષ્ઠાથી સમાજની સેવા થઈ શકે એ પ્રકારના ભાવ સાથે સમગ્ર દેશની અંદર આજે આ કાર્યક્રમ અમિતભાઈ શાહ ગુજરાતમાંથી લોન્ચિંગ કર્યો છે, ત્યારે મને પૂરો ભરોસો છે જવાબદારી આપણી વધે છે. મિત્રો વિશેષ વાત નથી કરવી, ગુજરાતમાંથી કાર્યક્રમની શરૂઆત થતી હોય, દેશના કાર્યક્રમની શરૂઆત થતી હોય ત્યારે હું માનું છું કે ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓ એ સમગ્ર દેશમાં અવ્વલ નંબરે આવશે. અમિતભાઈ 25 લાખ જેટલા ધ્વજો અમે ઘરે ઘરે લગાડવાની નિશ્ચય કર્યો છે, કાર્યકર્તાઓ ઘેર ઘેર પોતે લગાડશે, શુભેચ્છકોના ઘરે જશે. નરેન્દ્રભાઈ મોદીની સરકારની વાત, વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈના નેતૃત્વ વાળી સરકારની વાતો, જન કલ્યાણની બાબતો, એમના લાભો, વિકાસની વાતો, એ ઘર ઘર સુધી પત્રિકાઓ આપીને આજથી 2 તારીખ સુધી એ પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે
મિત્રો, આપ સૌનું અમિતભાઈ શાહનું સહર સ્વાગત કરું છું. છેલ્લી એટલી વાત કરીશું, અટલજી કહેતા હતા, કભી હમ થે અકેલે ભલા તબ હમ નહીં ડરે, આગ હુએ ઇતને સારે તો અબદલ કેસા. પ્રપંચો લોભામણી વાતો જાહેરાતો જ્ઞાતિ જાતિના વેરજેની રાજનીતિ જેને કર્યું હોય એને કરે, પણ મારી ભારત માતા પરમ વૈભવના શિખરે પહોંચે. રાષ્ટ્રીય સ્વાહા નેશન ફર્સ્ટ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે પ્રકારે કરંટ છે, આપણે સૌએ સંકલ્પ સાથે છૂટા પડવું પડે. 26 માંથી 26 સીટો અમિતભાઈ આપણે નરેન્દ્રભાઈના ચરણોમાં અમે ભરીશું, ભાજપનું કમળ ખીલીશું. પરિશ્રમની પરાકાષ્ઠા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજથી શરૂ કરીને ચૂંટણી સુધી સંપૂર્ણ ટાઈમ આપે એવી પણ આપ સૌને અપીલ કરું છું. પુનઃ એકવાર અમિતભાઈ, વિજયભાઈ, ઓમજી માથુરજી, નીતિનભાઈ અને આપ સૌ જે પ્રકારનો કરંટ છે, જે પ્રકારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કલ્ચર સંમેલન હોય, સંપર્ક અભિયાન હોય, કમલ દીપક હોય, 2 તારીખની રેલી હોય, જે પ્રકારે લાગ્યા છે ને સાહેબ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શેરી ને પ્રજાના ઘર સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ હજી મીડિયામાં ને વાતોમાં બેઠી છે, મને પૂરી શ્રદ્ધા છે. ગઈ ચૂંટણી 6ઠી વાર જીત્યા પછી એક પણ ચૂંટણી કોંગ્રેસ જીતી શકી નથી આ રાજ્યની અંદર. આપ સૌનો પરિશ્રમને અભિનંદન આપું છું, જનતાનો આભાર માનું છું, એમના આશીર્વાદ સતત આપણા ઉપર વરસતા રહેશે. પુનઃ એકવાર અમિતભાઈ આપ સૌનું સ્વાગત કરતા ગૌરવની લાગણી એનો અનુભવ છું. અને એમણે કરેલો વિચાર, એમણે કરેલી વાત કે મિત્રો આપણે આત્મસાત કરીને ધરતી ઉપર ઉતારીશું, એવો પણ પ્રમુખ તરીકે અમિતભાઈ શાહને હું પૂરેપૂરો વિશ્વાસ અપાવું છું. સૌનો આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ, જય 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 ગુજરાત. વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી આપણે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહનું મોટા ફૂલહારથી સ્વાગત કરવા માટે માન્ય પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ, માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, માન્ય ઉંદી માથુર સાહેબ અને માન્ય નીતિનભાઈને વિનંતી કરું છું કે આપ માન્ય અમિતભાઈનું સ્વાગત કરશો. આપણે સૌ ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ચુનાવ પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણીય ઓમજી માથુરના સ્વાગત માટે વિનંતી કરું. આપણા ઝોનના પ્રભારી મહામંત્રી કેસી પટેલને આદરણીય ઓમજીનું સ્વાગત કરું. ભારત માતા કી, વંદે. આપણા સૌના માર્ગદર્શક પ્રદેશના અધ્યક્ષ આદરણીય જીતુભાઈના સ્વાગત માટે વિનંતી કરું. પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય આઈ કે જાડેજા સાહેબને આપણા સૌના માર્ગદર્શક આદરણીય જીતુભાઈનું સ્વાગત કરવા માટે આઈ કે જાડેજા સાહેબ. ભારત માતા કી, વંદે વંદે વંદે. આપણા સૌના લાડીલા માનની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરવા માટે વિનંતી કરું. મહાનગરના અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ પંચાલને આપ આવો, આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરો. ભારત માતા કી, વંદે વંદે. આપણા નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે. વિનંતી કરું મહાનગરના મેયર બેન બીજલબેનને વિનંતી કરું કે આપણા માનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું સ્વાગત કરશે. ભારત માતા કી, ભારત માતા કી. અને હવે વિનંતી કરું રાજ્યના માનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આપશ્રીના ઉદ્બોધન માટે આગળ લઈ. દુનિયાની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આપણા ગુજરાતના બનોતા પુત્ર આદરણીય શ્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
આપણા પ્રભારી આદરણીય ઓમજી માથુરજી, પ્રદેશ અધ્યક્ષ માન્ય જીતુભાઈ, નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ, ઉપસ્થિત સૌ પ્રિય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આવનારી ચૂંટણી 2019ની લોકસભાની ચૂંટણી વર્ષોથી 1951થી આજ દિવસ સુધી અનેક કાર્યકર્તાઓના ત્યાગ તપસ્યા બલિદાન અને એક સ્વપ્નથી એક મિશન સાથે કામ કરનારા લાખો કરોડો કાર્યકર્તા એના માટે આ મહત્વની ચૂંટણી બનવાની છે. આર પારની લડાઈ છે. આવી જાય સામે જેટલા લોકોને ગઠબંધન કરવા હોય એ ગઠબંધન કરી લે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે આ ચૂંટણી જનતાના વિશ્વાસ અને જનતાના ભરોસાને સાથે લઈને આ ચૂંટણી લડવા નીકળી છે. વર્ષો સુધી દેશમાં આ બધા લોકોએ ભ્રષ્ટાચાર, ગરીબી, બેકારી, આ ભારત માતાને અનેક રીતે નબળા બનાવવાના પ્રયત્નો કર્યા છે. જનતા જાણી ગઈ છે અને આ બધાનું ગઠબંધન એ પણ અતિથિયો કો સંબોધિત કરેંગે. માનનીય રાષ્ટ્રપતિજી, માનનીય પ્રધાનમંત્રીજી, માનનીય લોકસભા અધ્યક્ષાજી, માનનીય નેતા પ્રતિપક્ષ રાજ્યસભા, ભારત માતા જગતજનની બને એ દિશામાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે, અમિતભાઈના નેતૃત્વ નીચે આપણે આ લોકસભાની ચૂંટણીમાં જઈ રહ્યા છીએ. વિશ્વાસ છે ભારતની પ્રજા, ભારતની જનતા એ મેચ્યોર છે, એના ઉપર વિશ્વાસ છે આપણે કે સાચી વાત, દેશના હિતની વાત એ લોકો સમજે છે. અને ત્યારે આપણે સૌ કાર્યકર્તા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને હવેના દિવસો ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂરો સમય પાર્ટી દ્વારા નિર્મિત કાર્યક્રમોને આપણે સફળતાપૂર્વક પાર પાડીને આગળ વધવા માંગીએ છીએ. આજે મેરા પરિવાર, ભાજપા પરિવાર, સમગ્ર દેશભરમાં કાર્યક્રમ આજે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના કરકમલોથી, અમદાવાદના આંગણે, ગુજરાતના આંગણેથી આ કાર્યક્રમને લોન્ચ કરી રહ્યા છીએ. મેરા પરિવાર, ભાજપા પરિવાર, ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના સમર્થકો એ બધા પોતાના ઘર ઉપર ભાજપનો ઝંડો લગાડી અને એક વાતાવરણ બનાવવા માટે, અને મેરા પરિવાર ભાજપા પરિવારનો મતલબ સમર્થ ભાજપ અને શક્તિશાળી ભારત બનાવવા માટેની કલ્પના. જો ભાજપ સમર્થ હશે તો ભારત પણ શક્તિશાળી બનશે. અને એ દિશામાં પોતાના ઘર ઉપર વિજય ધ્વજ લહેરાવીને આપણે પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ કે દેશભરમાં કરોડો પરિવારો આજે આ વિચાર સાથે ભારત માતાની સેવા માટે તત્પર છે. ચૂંટણીનું આ એક શરૂઆત છે અને કરોડો પરિવારો જો એક વખત આ દિશામાં આગળ વધશે તો એક પરિવારમાં 4-5 મત એટલે 15-20 કરોડ લોકો અત્યારથી આ દિશામાં આ મહાવિજયના કૂચમાં સૌ જોડાશે અને આપણે આવનારી ચૂંટણીને સાંગો પાંગ પાર પાડીને આવનારા 5 વર્ષ ફિરસે મોદી સરકારની વાતને સાકાર કરીને આ દેશની કરવટ બદલી, આ દેશ સહી દિશામાં આગળ વધે અને મેરા ભારત મહાન એ દિશામાં આપણે સૌ આગળ વધવા જઈ રહ્યા છીએ. અમને આનંદ છે કે ગુજરાતની ધરતી ઉપરથી આ ચૂંટણીના પ્રથમ કાર્યક્રમની લોન્ચિંગ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદથી કરી રહ્યા છીએ. ગુજરાતમાં જે રીતે પ્રદેશ અધ્યક્ષે કીધું છે 25 લાખ પરિવાર, ભાજપના પરિવાર, એનો મતલબ 1 કરોડ મતદાર આજથી તૈયાર કે ફિરસે મોદી સરકાર, એ દિશામાં આપણે આગળ વધીશું. અને ગુજરાતની 26-26 કમળ દિલ્હીમાં નરેન્દ્રભાઈને સુપૃત કરીને પુનઃ પૂર્ણ બહુમત સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે સરકાર બનાવીને આ ભારતની વિકાસ યાત્રાને આગળ વધારીશું. આપ સૌ કાર્યકર્તા હવે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી આવનારા દિવસોમાં આર પારની લડાઈ લડીને બધા વિરોધીઓને પરાસ્ત કરીને ભારત માતાને આપણે ખરા અર્થમાં
દુર્ગા જેવી, લક્ષ્મી જેવી, અન્નપૂર્ણા જેવી, સરસ્વતી જેવી ભારત માતા બનાવીશું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.